વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દિવાળીમાં જૂનાગઢમાં પ્રવાસીઓનું ધસારો જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર ટાણે તમામ લોકો ફરવા જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો રોપવે સહિત અન્ય સ્થળો પર લોકોની ભીડ ઉમટી. ગુજરાત બહારથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હાલ પાંચમ સુધી પર્યટકોની સંખ્યા વધી શકે છે. દિવાળીમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. રોપવે સહિત અન્ય સ્થળોએ પણ લોકોની ભીડ ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં જે ગિરનારની તળેટી આવેલી છે, ગિરનારમાં જે રોપવે શરૂ કરવામાં આવ્યું છે, મોટાભાગે હવે લોકો ગિરનાર આવવાનું અને ફરવાનું પસંદ કરી રહ્યા છે. અહીંનું રોપવે પણ એક જોવાલાયક બની ગયું છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે. ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢના પ્રવાસે આવી રહ્યા છે. તો બીજી તરફ પાંચમ સુધી પર્યટકોની આ જ પ્રકારે ભીડ રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. દિવાળીમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો, રોપવે સહિત અન્ય સ્થળો પર લોકોની ભીડ ઉમટી. તો બીજી તરફ પાંચમ સુધી આ ભીડ યથાવત રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. કોરોના કાળ બાદ લોકો જે રીતે ફરવા આવવાનું પસંદ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પ્રવાસન વિભાગને પણ તેનાથી ફાયદો થશે. વાતક્રિયા અંગે જ માહિતી માટે વૈશાલી તગરાણા આપણી સાથે ફોનલાઈન પર છે. વૈશાલી, જે રીતે દિવાળીમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો, શું વધુ માહિતી? જી ચોક્કસ, જે દિવાળીનો તહેવાર છે જેને લઈ અને જે ગુજરાત સહિત જે બહારના જે રાજ્યોમાંથી પણ જે પ્રવાસીઓ છે તે જૂનાગઢના પ્રવાસ માટે નીકળી પડ્યા છે. ખાસ કરીને જે હાલ જે રોપવે છે તે લોકોનું જે એક આકર્ષિત કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. રોપવે સાઇડ પર હાલ જે મોટી ભીડ જોવા મળી છે. આ સિવાય જે જૂનાગઢમાં અન્ય પણ જે પ્રવાસનના સ્થળો છે તે પણ ત્યાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે ઉમટી પડ્યા છે. ખાસ બે વર્ષથી જે કોરોનાને લઈ અને લોકો જે છે તે ઘરની બહાર નીકળ્યા નહોતા તેને લઈ અને હાલ જે કોરોના છે અત્યારે હાલ કંટ્રોલમાં છે, જેથી જે પ્રવાસીઓ છે તે પ્રવાસનો આનંદ માણવા માટે નીકળી પડ્યા છે. અને લાભપાંચમ સુધી જે દિવાળીની રજાઓ હોય છે તે હોય છે જેને લઈ અને લાભપાંચમ સુધી આ જે પ્રવાસીઓ છે તે આ રીતના જે પ્રવાસન સ્થળો છે ત્યાં જોવા મળશે એવું પણ હાલ જે છે તે માનવામાં આવી રહ્યું છે. ચોક્કસ વૈશાલી, માહિતી બદલ આભાર. વાત કરી દિવાળીમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો, રોપવે સહિત અન્ય સ્થળો પર ભીડ ઉમટી. ગુજરાત બહારથી પણ લોકો અહીંયા પ્રવાસ પર આવી રહ્યા છે.